તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 31 જુલાઈ, બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વડોદરામાં આગ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર 2 કલાકમાં 6 ઇંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અનેક વિસ્તારોમાં વીજ સપ્લાય બંધ થઈ ગઈ છે. રાહદારીઓ રસ્તામાં અટવાઈ ગયા છે. જાહેર માર્ગો નદીઓમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવી સ્થિતિ છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરને લઈ અગત્યનો નિર્ણય કર્યો છે. અહીંના ગરીબ વર્ગ માટે 10% અનામતની ઘોષણા થઈ છે. LOC તથા ઇન્ટરનેશનલ બોર્ડર પાસે રહેતા લોકોને પણ આ લાભ મળશે. જમ્મુ કાશ્મીરમાં હાલ રાષ્ટ્રપતિ શાસન અમલમાં છે, એટલે કેન્દ્રીય કેબિનેટ અગત્યના નિર્ણયો લઈ રહી છે. આજે નેશનલ કમિશન બિલના વિરોધમાં દેશભરના તબીબોએ હડતાલ કરી હતી. જામનગરમાં પણ ઇમરજન્સી સારવાર સિવાયની તમામ સારવારો બંધ હતી. સ્થાનિક તબીબોએ એમપેશા મેડિકલ કોલેજ પાસે પ્રતિક વિરોધ પ્રદર્શન કર્યું હતું. મીઠાપુરના તાતા કેમિકલ્સનો સોડા એસ પ્લાન્ટ વધુ મોટો બનશે. હાલ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10.81 લાખ ટન છે. પ્લાન્ટના વિસ્તરણ પછી 113.16 લાખ ટન વાર્ષિક ઉત્પાદન શક્ય બનશે. પ્લાન્ટ વિસ્તરણને પર્યાવરણ સંબંધિત મંજૂરી પણ મળી ગઈ છે. જામનગરમાં આજે મેઘરાજાએ આંશિક વિરામ લીધો છે. સવારથી શહેરમાં ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. સાંજ સુધીમાં જામનગર શહેરમાં 0.25 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ધ્રોલમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હાલારમાં છેલ્લા 24 કલાકમાં 2.5 થી 9 ઇંચ વરસાદ પડ્યો છે. જામનગરમાં બજરંગ દળ દ્વારા 421 યુવાનોને ત્રિશુલ દીક્ષા દેવામાં આવી છે. સ્થાનિક સંતો મહંતોના આશિષ છત્ર હેઠળ દીક્ષા સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક સોહનજી સોલંકી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.